વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છ ત્રિકોણમાં આગળ વધી આજે અને આગળનું સ્વાધ્યાય છ પોઈન્ટ ચાર તમારે જોવું હોય તો ખૂણા પરનો આ બટન ક્લિક કરીને મિત્રો જોઈ શકશો અને આ વિડિયોને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સૌથી પહેલાં સબ્સ્ક્રાઇબ કરી દેશો મિત્રો આજે આપણે સૌથી મહત્વપૂર્ણ પ્રમેય છ પોઈન્ટ આઠ પાયથાગોરસ ભણવા જઈ રહ્યા છીએ મિત્રો તો જોઈએ પાયથાગોરસનું વિધાન કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે મિત્રો નવમાં ધોરણથી તમને કહેવામાં આવ્યું હોય છે કે પાયથાગોરસના પ્રમેયનો સૌથી ઉપયોગ વધુ આવનારા ધોરણોમાં તમે કરશો તો એની આપણે થિયરી આજે ભણવા જઈ રહ્યા છીએ એની સાબિતી આપણે કરવા જઈ રહ્યા છીએ તો કાટકોણ ત્રિકોણ આપણને આપ્યો છે એટલે પક્ષ થયો ત્રિકોણ હવે એની અંદર સાધ્ય શું આપ્યું છે આપણે શું સાબિત કરવાનું છે તો કે કર્ણનો વર્ગ તો કે બી કાટખૂણો હોય તો મિત્રો અહીંયા આકૃતિ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે બી કાટખૂણો હોય તો એસી કર્ણ હોય કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે આ સાબિત કરવાનું છે તો કર્ણનો વર્ગ એટલે એસી સ્ક્વેર બાકીની બે બાજુ એટલે એ બી અને બીસી એ બંનેના વર્ગનો સરવાળો બરાબર કોણ તો કે કર્ણનો વર્ગ તો મિત્રો ફરીથી વિધાન બરાબર યાદ રાખજો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે વિધાનના આધારે જ સાધ્ય લખવાનું હોય ગોખણપટ્ટીથી નહીં

કાટખૂણાના શિરોબિંદુ બી માંથી કર્ણ પરનો લંબ દોર્યો જે બીસી માનું કોઈ બિંદુ ડી આગળ કાટખૂણો રચે છે બરોબર તો હવે મિત્રો પ્રમેય છ પોઈન્ટ સાતની સમજૂતી આપણે અહીંયા નથી લીધી કારણ કે ચોપડીમાં ખાલી વિધાન જ આપેલું છે પરંતુ તે પ્રમેયના અહીંયા આપણે ઉપયોગ લેવાનો છે પાયથાગોરસ પ્રમેયની અંદર તો એ વિધાન તમને હું અહીંયા બતાવું છું મિત્રો

ને સમરૂપ હોય છે એ વધારે સ્પષ્ટતા માટે મિત્રો અહીંયા આપણે આકૃતિથી જોઈએ તો વધારે ખ્યાલ આવશે આ ત્રિકોણની અંદર બનતા ત્રણ મિત્રો આકૃતિથી તમને અહીંયા બતાવ્યા છે નંબર એક આ વેધ બીડી દ્વારા એ બને છે તો એમાં ડી કાટખૂણો તો મેં અહીંયા એને સીધો એ ડી બી બતાવ્યો ડી બીજો ત્રિકોણ બી એ અહીંયા મેં નીચે બતાવ્યો છે બીડીસી એમાં પણ અહીંયા ડી કાઠખોણો છે તો અહીંયા ડી કાઢખુણો અને ત્રીજો મૂળ ત્રિકોણ એટલે કે એ જેમાં બી કાઢ છે એ બી આ રીતે મેં તમને એટલા માટે સમજાવ્યો છે મિત્રો તમને પ્રમય સમજવામાં સરળ બનશે એક જ આકૃતિમાં ત્રણ પ્રમય તમને ત્રણ આકૃતિ બતાવું તો તમને વારે વારે અટવાશો એટલે અહીંયા હવે વધારે ધ્યાન આપણે ફોકસ કરીશું બધો બરોબર હવે જોઈએ તો પહેલા કયા બે ત્રિકોણ વચ્ચે આપણે વાત કરવાની છે તો કે એ બી ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એ એટલે કે આ બે ત્રિકોણ એક ત્રિકોણ જે વેદથી બન્યો એક એ લેવાનો એક મૂળ લેવાનો ફરી પાછો બીજો ત્રિકોણ લેવાનો અને પાછો મૂળ ત્રિકોણ લેવાનો તો પહેલો ત્રિકોણ એડીબી અને એબીસી વચ્ચે સમરૂપતા છે જ એ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ એટલે સાબિત નથી કરવાનું કે પ્રમાય છ પોઈન્ટ સાત મુજબ સીધી સમરૂપતા હોય અને સમરૂપતા હોય તો આપણે જરૂર કોની છે ખબર છે એસી સ્ક્વેર ની એ સ્ક્વેર ની બીસી સ્ક્વેરની તો મિત્રો આ બે ત્રિકોણો છે એની અંદર કોમન બાજુ કઈ છે જરાક જોવો તો કે આની અંદર એ બી આવે છે

આ બીડીસી તો આ બંનેમાં પણ બી કાઢખુણો છે તો આ બંનેમાં કઈ બાજુ કોમન દેખાય છે મિત્રો બરાબર જુઓ તો કે આમાં પણ બીસી બાજુ છે આમાં પણ બીસી બાજુ છે તો આમાં બીસી આમાં કેમ એ બી આવ્યો એમાં બીસી સ્ક્વેરનું પરિણામ મેળવીએ તો જોઈએ કયા બે ત્રિકોણની વાત કરીએ ફરીથી તો બીડીસી અને મૂળ ત્રિકોણ એ આ વચ્ચે સંગતતા લઈ તો આમાં બીસી અહીંયા દેખાય છે તો અહીંયા બીસી છે તો બીસીનો ગુણોત્તર લઈએ તો બીસી છેદમાં એસી આવશે કેવી રીતે જો બી સી તો અહીંયા એ સી અને બીજો કોઈ આમાં બીસી ક્યાં દેખાય છે તો કે અહીંયા બીસી છે અહીંયા તો એને અનુરૂપ બાજુ કોણ થઈ ડીસી અથવા તો સીડી સીડી ના છેદમાં બીસી અને અહીંયા બીસી ના છેદમાં એ બરાબર તો આ રીતે ન્યા ન ખબર પડે તો અહીંયા જો મિત્રો બીસી ના છેદમાં કોણ આવે ડીસી બરાબર અને અહીંયા આ બીસી ના છેદમાં કોણ આવશે એસી તો જ્યાં જ્યાં બીસી આવતી હોય એનો ગુણોત્તર લેવાનો છે તો એ પહેલો આપણે ગુણોત્તર લીધો એ આ બંને ત્રિકોણ વચ્ચે લીધો બીજો ગુણોત્તર લીધો એ આ બે ત્રિકોણ વચ્ચે ગુણોત્તર લીધો હવે આ ગુણોત્તર પરથી ક્રોસમાં ગુણાકાર કરો તો બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર અને સીડી ગુણ્યા એસી તો આ બીજું પરિણામ મળ્યું તો બંને પરિણામનો આપણે સરવાળો કરીએ બરાબર મિત્રો બંને પરિણામનો આપણે સરવાળો કરીશું તો શું આવશે તો સરવાળો કઈ રીતે તો કે આ પરિણામ એકની આ જે ડાબી સાઈડ છે એ પ્લસ સ્કવેર અને બીસી સ્ક્વેર તો એ બેયનો સરવાળો કારણ કે એ આપણે સાધ્યમાં લાવવાનું છે બરોબર તો હવે સરવાળો કરીએ તો આ બંનેમાં કોમન કોણ છે એસી એસી એડી ગુણ્યા એસી એટલે કે પરિણામ એકની બાજુ ડાબી સાઈડ સીડી ગુણ્યા એસી એ પરિણામ ની ડાબી સાઇડ બંનેમાં એસી છે આપણે અવયવોની અંદર કોમન કાઢીએ એવી રીતે આ બંનેમાંથી એસી કોમન કાઢો તો આવું પદ આવે એસી બંનેમાંથી લઈ તો અહીંયા એડી બચે અને અહીંયા સીડી તો એડી પ્લસ સીડી આ એસી તો બંનેમાંથી કોમન લઈ લીધા બહાર તો એડી પ્લસ સીડી એટલે શું આકૃતિમાં જોવો એડી અને થી સી આ બંનેનું ટોટલ કરો આ ટુકડાના બે ટુકડાનું એડીડી સી તો આખી એસી બાજુ બને તો એનો મતલબ એમ છો કે આ એડી પ્લસ સીડીની જગ્યાએ એસી લખી શકાય તો એસી તો હતા જ અને આની જગ્યાએ એસી લખ્યા તો એસી ગુણ્યા એસી બરાબર તો એ સ્ક્વેર પ્લસ બીસી હતા એસી એસી એટલે એસી સ્ક્વેર બરાબર સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તો મિત્રો સૌથી અગત્યની બાબત અહીંયા બે ગુણોત્તરો છે સૌથી પહેલા પક્ષ ત્રિકોણ કાઠખૂણો બી તો બી કાઠખૂણો હોય તો કર્ણ કોણ છે એ સી સ્ક્વેર બાકીની બે બાજુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર લેવાની હવે એમાં વેધ દોરવાનું વેધ દોર્યા પછી ત્રણ ત્રિકોણ બન્યા એક તો આ બે ત્રિકોણ ને મૂળ ત્રિકોણ તો પહેલાં એ અને એ વચ્ચે સંગતતા લેવાની તો તમને આ બે સંગતતા લેવાથી એમાંથી એડીના છેદમાં એ અને ડી બીના છેદમાં એ છેદમાં એસી તો આ બે ગુણોત્તર પરથી ક્રોસ ગુણાકાર કરશો એટલે આ મળશે બીજો ત્રિકોણ બી અને મૂળ ત્રિકોણ એબીસી લેવાનો બરાબર તો એ પ્રમાણે લેશો તો અહીંયા સીડીના છેદમાં એબી બી અને બીસીના છેદમાં એસી બીસી ગુણ્યા બીસી સીડી ગુણ્યા એસી પરિણામ એક અને બેનો સરવાળો કરતા એટલે કે આ ડાબી સાઈડ અને આ ડાબી સાઈડ વચ્ચે પ્લસ કરીએ બંનેમાંથી એસી કોમન એટલે અહીંયા એ ડી પ્લસ સીડી બચે એડી એડીને સીડીનું આકૃતિ પ્રમાણે એસી થાય એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર તો આ મુજબ પાયથાગોરસ પ્રમેય આપણે આજે અહીંયા પૂર્ણ કર્યો મિત્રો તો આની પછીનો પાયથાગોરસનો પ્રતિક પ્રમેય આપણે ભણશું તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને બે લાયકન પ્રેસ કરશો મિત્રો હજુ તો આ થિયરીનો થોડો ભાગ આમાં બાકી છે આપણે થોડો ઉમેરી દઈએ

જે દોરતા જે બિંદુ મળે તે એસી નું મધ્ય બિંદુ હોય એટલે ડી મધ્ય બિંદુ છે બરોબર તો શું તો કે કર્ણની લંબાઈ એટલે કે એસી નું માપ કેટલું હોય તો કે એસી ના માપથી આ જે મધ્યગા છે એનું માપ અડધું હોય એટલે કે એસીનું માપ દસ હોય તો બીડીનું માપ પાંચ હોય એસી નું માપ માની લો કે ચોવીસ છે તો બીડીનું માપ બાર હોય એનું સૂત્ર તરીકે કેમ લખાય તો કે બીડીનું માપ કેટલું તો કે એસી ભાઇ ગયા બે આ આટલું જ પદ છે

પણ સમજવી બાજુ એટલે શું જેની બે બાજુઓ સમાન તો બે બાજુ કઈ સમાન હોય કર્ણ સાથે તો કોઈ બાજુ મેચ થાય નહીં તો બાકીની બે કઈ જે કાટખૂણો બનાવે છે તે તે બે બાજુ સરખી હોય ત્યારે યાદ રાખો કે એ બાજુના માપને વર્ગમૂળ બે ગુણો એટલું માપ કર્ણનું હોય એટલે મેં લખ્યું એ બી બરાબર બીસી જો બંને માપ સમજવી હોય એટલે સરખા જોવાના તો સરખા હોય તો એને તમે વર્ગમૂળ આ એ જે છે માની લો કે અહીંયા પાંચ છે તો પાંચ હોય તો એને વર્ગમૂળ બે ગુણો તો પાંચ વર્ગમૂળ બે થાય તો એટલું માપ કર્ણનું હોય બહુ સિમ્પલ છે બાજુના માપને વર્ગમૂળ ગુણો તેટલું માપ કર્ણનું હોય હંમેશા આ વિધાન યાદ રાખો એમસીક્યુમાં પૂછાઈ શકે ત્રીજું વિધાન કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ ત્રિશંશ હોય તો તેની સામેની બાજુના માપ કર્ણના માપ કરતા અડધું હોય છે ફરી કાટકોણ ત્રિકોણ પણ આમાં શું વિશેષતા છે તો કે કાટકોણ ત્રિકોણ હોય એટલે એક ખૂણો તો નેવું ન હોય બાકીના બે ખૂણા જે બચ્યા એમાંથી કોઈ એકનું માપ જો ત્રીસ હોય તો ત્રીસની સામેની બાજુ કોણ છે અહીંયાં એબી તેનું માપ આ કર્ણથી અડધું હોય માની લો કે એ ખૂણો ત્રીસ હોત તો એની સામેની બાજુ કોણ છે બીસી તો બીસીનું માપ એ આ કર્ણથી અડધું થાય જો એ બી અહીંયાં ત્રીસની સામેની બાજુ છે

કર્ણથી અડધું હોય અને અહીંયા જરાક મિત્રો ઊંધું છે મધ્યગાનું માપ અડધું હોય શરત ગુણધર્મો કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ નહીં તો આ ત્રણેય ગુણધર્મો કાટકોણ ત્રિકોણના એ તમારે એમસીક્યુ યા તો ટૂંકા સવાલની અંદર પૂછી શકાય એટલે મિત્રો આ બહુ અગત્યની બાબત છે અને આગળ આપણે પાયથાગોરસ પ્રમેય જોઈ ગયા એ પણ અગત્યનો પ્રમેય છે તો એના ઉપયોગી એના આધારિત દાખલા પાયથાગોરસનું સૂત્ર તમે જોયું એસી સ્ક્વેર બરાબર એ બી પ્લસ બીસી સ્ક્વેર આના આધારિત પાયથાગોરસમાં ત્રણ બાજુમાંથી બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધી શકાય તમે મિત્રો આ થોડું નવમાં ધોરણમાં પણ શીખી ગયા છો અને અહીંયા પણ એનો ઉપયોગ થોડોક વધારે છે તો એ દાખલાઓની અંદર આપણે વિડીયોની અંદર ભણાવીશું આગળ ચોપડીની અંદર બહુ ઓછા દાખલા છે પરંતુ મેં એક્સ્ટ્રા અને ઉદાહરણના દાખલા પણ કવર કર્યા છે તે આગળના વિડીયોમાં તમે જોતા રહેશો મિત્રો અને આ રીતે તમે જે સપોર્ટ આપો છો ચેનલને એ જ રીતે આગળ આપતા રહેશો એવી વિનંતી છે આપને થેન્ક યુ મિત્રો